ईश्वर पितानो खूब आभार मानिए छे। आजे 21 जून 2021 सोमवारनो दिवस प्रभुए आपणने बताव्यो। गया अठवाडिया दरमियान प्रभुए बधी रीते अपनी सहाय करी। आ नवा अठवाडियामां प्रभु एनो आशीर्वाद आपे, आपणुं रक्षण करे એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। અને આપણે જે એક પ્રશ્ન સંબંધી જોઈએ છે ને એમાં ઇસ્રાયેલી પ્રજા હવે કનાન દેશમાં આવી ગઈ છે, તેમને જુદો જુદો ભાગ એમના કુળો પ્રમાણે વહેંચી આપવામાં આવ્યો છે, અને આખી પેઢી એ પેઢી મરણ પામી, એની જગ્યાએ નવી પેઢી આવી। અને બહુ દુઃખની બાબત એ છે કે નવી પેઢીને યહોવા કોણ છે, યહોવાએ શું કર્યું છે એની કોઈ પણ બાબત જાણતા નથી। એવા સમયે આ ઇસ્રાયેલી પ્રજા એ બાળના દેવ અને મૂર્તિ પૂજા તરફ વળી ગયા, બાળના દેવની પૂજા કરવા લાગ્યા, યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું એ જ કર્યું, યહોવા જેને ધિક્કારતા હતા એ પ્રમાણે તેઓ જીવન જીવતા હતા। અને એટલા માટે યહોવાએ તેમને શિક્ષા કરવાને માટે બીજી દેશ જાતિઓના બંધનમાં મૂકી દીધા, અને એમાંથી છોડાવવાને માટે પણ યહોવાએ ન્યાયાધીશો ઊભા કર્યા। એક પછી એક ન્યાયાધીશ આવે, બીજી પ્રજાના હાથમાંથી તેઓને છોડાવે, અને એમ કરતાં એક સમય મિદ્યાનીઓના હાથમાં તેઓ હતા, એમના બંધનમાં હતા। અને ગિદ્યોન નામનો એક સેવક એ ખેતરમાં પોતાનું કામ કરતો હતો, અને એવાના સમયે યહોવાના દૂતે આવીને કહ્યું કે યહોવા તારી સાથે છે, યહોવા તમારી સાથે છે। ત્યારે ગિદ્યોને કહ્યું કે કેવી રીતે બની શકે, જો યહોવા અમારી સાથે હોય તો અમારા લોકો આ મિદ્યાનીઓના હાથમાં કેમ સપડાયા છે, કેમ યાતના ભોગવીએ છીએ, અમે વિપત્તિઓ સહન કરીએ છીએ। અને એ વખતે ન્યાયાધીશનું પુસ્તક 6:14 યહોવાએ આ ગિદ્યોનને પ્રશ્ન કર્યો, શું મેં તને મોકલ્યો નથી, ભલે આ લોકો મિદ્યાનીઓના હાથમાં હોય પણ એમાંથી છોડાવવાને માટે અત્યાર સુધી જુદા જુદા પ્રબોધકો મોકલ્યા, આ વખતે હવે હું તને મોકલું છું, અને શું તું એના માટે તૈયાર નથી, તને મેં પસંદ કર્યો છું। જેમ મૂસાને મિસરીઓના હાથમાંથી છોડાવવા પસંદ કર્યો, મિદ્યાનીઓના હાથમાંથી છોડાવવા તને પસંદ કર્યો, શું મેં તને મોકલ્યો નથી? આ પ્રશ્ન, અને એ પ્રશ્ન સંબંધી જો વિચારીએ તો યહોવાએ ગિદ્યોનને પસંદ કરેલો અને એને મોકલેલો કે ઇસ્રાયેલી પ્રજાને તે છોડાવે। અને આપણે જાણીએ છીએ પ્રમાણે કે આગળ જતાં એણે ઇસ્રાયેલી પ્રજાનો બચાવ કર્યો, છોડાવ્યા મિદ્યાનના હાથમાંથી, એ આપણે જાણીએ છીએ। પણ અહીં આગળ જે બાબત છે એ બાબત એ છે કે શું મેં તને મોકલ્યો નથી। હવે આજના સમયમાં આપણે જોઈએ તો એ જ પ્રશ્ન પ્રભુ આપણને પૂછી રહ્યા છે કે મેં તને મોકલ્યો નથી, મેં તને મોકલી નથી। ઘણી બધી બાબતો એવી છે કે જેના કારણે, ઘણી બધી બાબતો છે જેના કારણે કેટલા બધા લોકો, વિશ્વાસીઓ બંધનમાં છે, વિશ્વાસીઓ બંધનમાં છે, તેમાંથી છોડાવવાને માટે કેટલાક જુવાન દીકરા જેઓ વ્યસનના બંધનમાં છે, એ બંધનમાંથી છોડાવવાને માટે કદાચ પ્રભુએ આપણને કહ્યું છે કે મેં તને એમને છોડાવવા મોકલ્યા। કોઈક દેવાના બંધનમાં છે, એમાંથી છોડાવવાને માટે, કોઈક ગુનાહિત કાર્યના કાર્યમાં બંધનમાં છે, એમાંથી છોડાવવાને માટે, અને પ્રભુ એ તમને ને મને જવાબદારી સોંપી છે કે શું મેં તમને મોકલ્યા નથી। ચોક્કસ પ્રભુએ આપણને મોકલ્યા છે। એક બહેને મને તેમની સાક્ષી આપી અને બહેને કહ્યું કે
જે દેહ વિક્રયનું કામ કરનારી બહેનો, એમને મધ્ય જઈને એમને છોડાવવાને માટેના પ્રયત્નો અમે કરીએ છીએ. કેટલીક તકલીફો આવી, મુશ્કેલી આવી, મૂકી દેવાનું મન થયું, પરંતુ પ્રભુનું વચન હતું અને પ્રભુનો પ્રશ્ન છે કે શું મેં તને પસંદ કરી નથી, આ બહેનોને છોડાવવાને માટે મેં તને પસંદ કરી છે. અને બેન કહે છે આજે ઘણી બધી બહેનોને દેહ વિક્રયના કાર્યમાંથી છોડાવી છે અને પ્રભુ તરફ વળી છે. ત્યારે ગિદ્યોને પૂછેલો પ્રશ્ન, શું મેં તને મોકલ્યો નથી, ચોક્કસ ગિદ્યોને મોકલ્યો છે. એ જ પ્રશ્ન આજે તમે પ્રભુ મને અને મને પૂછી રહ્યા છે, શું મેં તને મોકલ્યો નથી, શું મેં તને મોકલી નથી. તો જ્યાં પ્રભુ મોકલે છે ત્યાં જઈએ, એનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. ફરીથી પ્રભુનો આભાર માનતા આજના પ્રશ્ન વિશે જે મનન કર્યું છે, ખૂબ આશીર્વાદિત બને એ જ વિનંતી અને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા, તમારા નામને ધન્યવાદ 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 આપતા સ્તુતિ કરીએ છીએ. ગિદ્યોને પ્રશ્ન કર્યો, શું મેં તને મોકલ્યો નથી, ચોક્કસ પ્રભુ તમે ગિદ્યોને ઇસ્રાયેલી પ્રજાને છોડાવવાને માટે મોકલ્યો. અને આજે ઘણા બધા કોઈક ને કોઈક બંધનમાં છે, એમાંથી છોડાવવાને માટે તમે અમને મોકલી રહ્યા છો. ત્યારે પ્રભુ અમે સ્વીકારીએ અને છોડાવવાના તમારા કાર્યમાં અમે સહભાગી બનીએ એવી વિનંતી અને પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.